એવા માર્કેટ યાર્ડમાં સત્તા પલટા કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ થયું હોવાનું પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવ્યું છે. કુલ 34 જગ્યાઓ માટે 1100 જેટલા ઉમેદવારોએ અરજીઓ કરી હતી અને તેમાં પણ વર્ષોથી કામ કરતા હંગામી કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું. હંગામી કર્મચારીઓ વર્ષોથી કામ કરતા હતા, પરંતુ હંગામી કર્મચારીઓને કાયમી કરવાના બદલે માર્કેટ યાર્ડમાં સત્તામાં આવેલા ચેરમેન દિનેશ પટેલ અને તેમના જૂથ દ્વારા તેમના સગાવાલા અને નિકટના માણસોની ભરતી નિયમોને નેવે મૂકીને કરવામાં આવી છે. આ સગાવાદ અને ખાસ માણસોની બારોબાર ભરતી મામલે અન્ય કર્મચારીઓને થયેલ અન્યાય મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઊંઝા માર્કેટ યાર્ડ કૌભાંડમાં ચેરમેન દિનેશ પટેલ સહિત કુલ 39 લોકોને નામદાર હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે. આથી ઊંઝા માર્કેટ યાર્ડ ભરતી કૌભાંડના સગાવાદમાં નવો વળાંક આવવાની પણ શક્યતાઓ વધી ગઈ છે. ચોત્રીસ કર્મચારીઓની જે ભરતીનો મુદ્દો છે એમાં જ્યારે બોર્ડ મિટિંગમાં એની સહમતિ લેવાનો વિષય ઉપસ્થિત થયેલો ત્યારે મેં એ લોકોને કહેલું બોર્ડ મિટિંગમાં કે ભાઈ આ સગાવાદ જો આની અંદર જે છે એની અંદર તટસ્થ અને આ વિસ્તારના લગભગ 1100થી વધારે અરજીકર્તાઓએ અરજી કરી છે, એ લોકોને અન્યાય ન થાય એ રીતે તટસ્થ ભરતી થવી જોઈએ. છેલ્લા 10 વર્ષથી નોકરી કરતો હતો, બરોબર, તેને છૂટો કરવામાં આવ્યો અને જે એપીએમસી જાહેરાત આપી એમાં બરોબર એમના સગાવાલાઓની લીધી નોકરીમાં, બધા એમના સગા સંબંધી માસી મોમાના ફુવાના કોઈ નજીકના માણસોને લીધા છે. હવે અમે પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટમાં, બરોબર, એમાં સરકારે પિટિશન હાઈકોર્ટે એમને નોટિસો બજાવી, સરકારમાં ભાજપની ઓફિસોમાં બરોબર સરકારમાં બધું જણાવેલ હતું, તો કોઈ પ્રત્યુત્તર જવાબ મળ્યો નથી અમને. ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર